માણસ એકલો હોય અને એની સામે ત્રણ ભૂખ્યા સિંહ ઉભા હોય તો શું થાય? શું થાય? સિંહ માણસનો પળવારમાં શિકાર કરી દે, કોળિયો કરી જાય. પણ સાહેબ, માણસ એકલો હોય અને એના હાથમાં બંદૂક હોય અને એની સામે ત્રણ ખૂંખાર જાનવર આવી જાય તો શું થાય? આખી સિચ્યુએશનમાં ડિફરન્શિએટિંગ ફેક્ટર છે પેલું તો શસ્ત્ર અને બીજું બુદ્ધિ, શસ્ત્ર વાપરવાની આવડત અને હિંમત. એટલે બંદૂક હાથમાં હોય ને વાપરતા ના આવડતું હોય અથવા તો મનમાં હિંમત ના હોય તો શસ્ત્ર નકામ. અહીંયા જરા એવું ના સમજતા હો કે હું એનિમલ ક્રુઅલ્ટી ને સમર્થન આપી રહ્યો છું. ના ના, હું તો ખાલી એક સિચ્યુએશન સમજાવી રહ્યો છું, ફિક્શનલ સિચ્યુએશન છે. પ્રાણીઓ પ્રત્યે અસંવેદનશીલ થવાની વાત નથી, પણ માણસ એકલો કશું ન કરી શકે એમ. જેમ કે બળદ હાથીથી લઈને વાઘ સિંહ સુધીના પ્રાણીઓ માણસ કરતા વધુ શક્તિશાળી છે, બળવાન છે. પણ માણસ એમનાથી ચડિયાતો સાબિત થાય છે બુદ્ધિના સ્તરે, ઇન્ટેલિજન્સના જોરે, સંગઠન શક્તિના જોરે. સિંહ પાસે ભૂતકાળનો વારસો નથી, માણસ પાસે સંશોધનોનો વારસો છે. બળદની કોઈ સંસ્કૃતિ નથી, માણસ પાસે જીવનશૈલીનો વારસો છે. હાથી એના પરદાદાની ભૂલોથી શીખે કે નહીં ખબર નથી, પણ માણસ એની પાસે ચોઇસ છે ગઈ પેઢીની ભૂલોમાંથી શીખવાની. બીજાની આવડતમાંથી શીખવું એ માણસની સ્ટ્રેન્થ છે. દુનિયામાં જ્યાં જ્યાં શ્રેષ્ઠતા છે એનાથી પ્રેરણા લેવી એ માણસની વૃત્તિ છે. સતત કંઈક નવું ક્રિએટ કરતા રહેવું એ માણસની વૃત્તિ છે. આજે આઈફોન 12 છે, કાલે આઈફોન 21 આવશે. આજે વિન્ડોઝ 11 છે, કાલે 22 આવશે. આજે વિડીયો કોલિંગ છે, કાલે ટેલિપોર્ટેશન આવશે. આ બધા સંશોધનોના મૂળમાં છે યુનિટી, સંગઠન. ભૂતકાળના લોકો જે કરી ગયા એના આધારે નવા નવા સંશોધનો માણસ કરે છે. અને આ સંગઠન શક્તિને જ આપણે ઘણીવાર ભૂલી જઈએ છીએ. આપણે ભૂલી જઈએ છીએ કે એકલા કંઈક કરવું અને બધાને સાથે રાખીને કંઈક કરવું, આ બેમાં કેટલો મોટો તફાવત છે. મારે કોઈની જરૂર નથી, આવો વિચાર જ્યારે તમને આવે ત્યારે જરા ચકાસી લેવું કે બીજાની મદદ વગર શું અહીં સુધી પહોંચી શક્યા હોત. યુ આર લિસનિંગ ટુ મિર્ચી, હું છું ધ્વનિત તમારી સાથે. ગુડ મોર્નિંગ માય ડિયર.